લાસ્ટમાં આપણે CSS વિશે ડિસ્કશન કર્યું, બરાબર, કઈ રીતે આપણે વેબ પેજમાં CSSનો ઉપયોગ કરી શકીએ એ વિશે જોયું. હવે છે CSSના ફાયદા. ઉપરયુક્ત ચર્ચા બાદ કહી શકાય કે CSSને તેની નીચે આપેલા સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની સંરચના કરવાની સુવિધા પૂરી પાડે છે. એટલે એના સ્તર એટલે કે એને કોઈપણ પ્રકારની ડિટેલ્સ જે ઇન્ફોર્મેશન આપણે આપી છે વેબસાઇટમાં, એ કોઈપણ ઇન્ફોર્મેશનમાં કાંઈ પણ ચેન્જીસ કર્યા વગર તમે CSSનો ઉપયોગ કરી શકો છો. વેબસાઇટની ગોઠવણ અને સંરચના માટેના ગુણધર્મોને તેની નીચે આપેલા તેના તાર્કિક બંધારણથી અલગ રાખવામાં આવે તો વેબસાઇટમાં ફેરફાર કરતી વખતે તેમાં આપેલી વિગતોમાં અકસ્માતે ફેરફાર થવાનો ભય રહેતો નથી. જો આ પેજ વિશે આપણે ડિસ્કશન કરી, બરાબર, આ હેડિંગ જે છે CSSના ફાયદા, એ મેં CSSથી આપ્યું છે. તો એ એમ કહે છે કે જો મારે હેડિંગમાં પિંક કલરનું છે, હવે એની જગ્યાએ મારે ગ્રીન કલરનું જોઈએ છે, તો જો મારે આમાં ચેન્જીસ કરવા હોય તો અહીંયા જે ડિટેલ્સ આપી છે એમાં કાંઈ પણ અકસ્માતે કોઈ પણ ફેરફાર થવાનો ભય રહેતો નથી. કેમ કે આમાં આપણે કોઈ પણ પ્રકારની ચેન્જીસ કરવાનું નથી, જે પાર્ટમાં ચેન્જ કરવો છે એટલા જ એ વસ્તુ એક્સેપ્ટ કરશે. ઇચ્છિત ઘટકની શૈલીમાં સુધારો કરવા માટે પ્રોગ્રામરે માત્ર CSS ફાઇલમાં ફેરફાર કરવાનો રહે છે, જે કાર્યને સરળ બનાવે છે. જો હમણાં આપણે જોયું કે અહીંયા કાંઈ આપણે ચેન્જ કરવાની જરૂર રહેતી નથી, જે ચેન્જ કરવો છે એ આના માટે જે આપણે CSSની ફાઇલ લીધી છે એમાં જ આપણે ચેન્જીસ કરવાના રહેશે. દરેક ઘટક માટેની શૈલી માત્ર એક જ વાર ઉમેરવાની હોવાથી HTMLની સરખામણીએ CSSમાં ઓછો કોડ ઉમેરવો પડે છે. જો હમણાં મેં તમને પ્રેક્ટિકલમાં પણ બતાવ્યું કે તમે એકવાર CSS લઈ લેશો, પછી જે જે જગ્યાએ તમારે CSS એડ કરવું છે ત્યાં જે H1 ઘટક આપશો એટલે એ ઓટોમેટિક ત્યાં ડિસ્પ્લે થઈ જશે. એટલે તમારે HTMLના પ્રમાણમાં CSSમાં કોડિંગ વધારે કરવાનું રહેશે નહીં, એટલે તમે વેબ પેજને ઝડપથી દર્શાવી શકશો. CSSનો ઉપયોગ વેબસાઇટની રચનાને ઝડપ અને કાર્યક્ષમ બનાવે છે. ક્લિયર? હવે આ હતા આપણા ફાયદા. હવે એના ગેરફાયદા પણ તમને આપ્યા છે કે જુદા જુદા બ્રાઉઝર માટે CSSની સુસંગતતા બદલાતી રહે છે. આનો અર્થ એ થયો કે સ્ટાઇલિસ્ટને કેટલીક સુવિધાઓને દરેક બ્રાઉઝર સમર્થન આપતું નથી. જો શું કહે છે, દરેક બ્રાઉઝરે CSSની સુસંગતતા એટલે એની જે સ્ટાઇલ છે એ બદલાય છે. કેમ કે આપણે જે વેબસાઇટ બનાવી છે એ વેબસાઇટ જોવા માટે કોઈ પણ ગ્રાહક ગમે એ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકે. ગૂગલ ક્રોમ છે, મોઝિલા છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ઓપેરા છે, બરાબર. તો હવે તો કે દરેક બ્રાઉઝરે CSSની જે સ્ટાઇલ છે એ અલગ અલગ બતાવશે. શું કામે? કેમ કે દરેક બ્રાઉઝર બધી સ્ટાઇલને સમર્થન આપતું નથી અને ઉપયોગકર્તાની અપેક્ષા અનુસાર તે શૈલીને દર્શાવી શકતું નથી. જો કેમ કે દરેક બ્રાઉઝરમાં એની સ્ટાઇલ અલગ અલગ બતાવશે એટલે ઉપયોગકર્તા એટલે અથવા તો જેને વેબસાઇટ બનાવી છે એ વેબસાઇટ બનાવનાર વ્યક્તિએ જે સ્ટાઇલ એપ્લાય કરી છે એ બધી સ્ટાઇલ ત્યાં વ્યવસ્થિત દેખાશે નહીં. એટલે ઉપયોગકર્તાને જે એની અપેક્ષા પ્રમાણે જે વસ્તુ જોવી છે એ ત્યાં જોવા મળશે નહીં. પરંતુ હવે બ્રાઉઝરની અદ્યતન આવૃત્તિઓ વધુ પ્રમાણભૂત બની છે અને સુસંગતતાનો મુદ્દો ક્ષીણ થયેલો છે. એનો મતલબ કે અત્યારે રોજબરોજ જે આપણે બ્રાઉઝરમાં જે અપડેશન આવે છે, જે આવૃત્તિઓ આવે છે એને પ્રમાણભૂત બની છે, એટલે જે સુસંગતતાનો મુદ્દો છે એ હળવે હળવે હવે દૂર થતો જાય છે. આ હતા ગેરફાયદા. હવે છે અત્યારે આપણે જે જોયું એ CSSનો પાર્ટ ક્લિયર કર્યો. હવે આપણે જોવાનું છે જાવાસ્ક્રિપ્ટ, કેમ કે આ ચેપ્ટરમાં બે ટોપિક વિશે ડિસ્કશન કરવાનું હતું, CSS અને જાવાસ્ક્રિપ્ટ. CSS અહીંયા પૂરું થયું, હવે આપણે ચાલુ કરશું જાવાસ્ક્રિપ્ટ. મૂળભૂત રીતે વેબ પેજમાં દેખાવનું નિયંત્રણ કરવા માટે HTMLનો ઉપયોગ કરવામાં આવે છે. હમણાં આપણે આગળ પણ જોયું વેબ પેજમાં આપણે દેખાવનું નિયંત્રણ કરવું હોય
તો સેનો ઉપયોગ થાય HTML. હવે યાદ રાખો HTML માં તમે સ્થિત એટલે કે સ્ટેટિક વેબ પેજ જ બનાવી શકશો. એનો મતલબ કે જ્યારે બ્રાઉઝરમાં રેન્ડર થાય પછી એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ થશે નહીં. એટલે HTMLમાં વેબ પેજનો દેખાવ નિયંત્રણ કરશે અને એમાં કેવા સ્થિત અથવા તો તમે સ્ટેટિક પેજ બનાવી શકશો. બરાબર, એટલે કે HTMLમાં માત્ર અપરિવર્તનશીલ વેબ પેજ આપી શકાય, એટલે કે તમે કોઈ પણ પ્રકારના પરિવર્તન એમાં કરી શકશો નહીં જ્યારે તમે રેન્ડરિંગ કર્યું હોય ત્યારે. હવે યાદ રાખો નેસ્કેપે જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. વારંવાર પૂછાય છે જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કોણે કર્યો, તો કે નેટસ્કેપે. બરાબર, જાવા સ્ક્રિપ્ટ એક વેબ પેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી સ્ક્રિપ્ટિંગ ભાષા છે. ઓકે, હવે જુઓ કે સ્ક્રિપ્ટિંગ ભાષા એકદમ સરળ અને હળવી છે. સી લેંગ્વેજ અને જાવા ભાષા જેવી અદ્યતન કાર્યનો સમાવેશ કરવામાં એમાં આવતો નથી. ક્લિયર? હવે તો કે મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ, સફારી, ઇન્ટરનેટ એક્સપ્લોરર બધા વેબ બ્રાઉઝર જાવા સ્ક્રિપ્ટને સમર્થન આપે છે. એટલે કે જાવા સ્ક્રિપ્ટમાં બનાવેલા વેબ પેજ આ બધા વેબ બ્રાઉઝર આપણે જોઈ શકાશે. હવે તો કે જાવા સ્ક્રિપ્ટમાં બનાવેલું પેજ અપરિવર્તનશીલ રહેતું નથી. HTMLમાં અપરિવર્તનશીલ, સ્થિત અને સ્ટેટિક પેજ હતા, જ્યારે આમાં તો કે ગતિશીલ અને ડાયનેમિક પેજ રજૂ કરશે. કોણ? તો કે એ જાવા સ્ક્રિપ્ટ. ક્લિયર? હવે જો તમને એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે કમ્પોઝરની મદદથી ફોર્મ કેવી રીતે બનાવી શકે. હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે જાવા સ્ક્રિપ્ટ વિશે ડિસ્કશન કર્યું હતું કે HTMLમાં તમે સ્થિત વેબ પેજ બનાવી શકો છો અને જાવા સ્ક્રિપ્ટમાં ગતિશીલ અથવા તો ડાયનેમિક વેબ પેજ તૈયાર કરી શકો છો. બરાબર, અને જાવા સ્ક્રિપ્ટની શોધ નેસ્કેપ દ્વારા એનો વિકાસ કરવામાં આવ્યો હતો. બરાબર, અને આ બધા બ્રાઉઝર્સ એને સમર્થન આપે છે ત્યાં સુધીનું આપણે ડિસ્કશન કર્યું હતું. હવે એના પછીનો ટોપિક છે કે કમ્પોઝરની મદદથી ફોર્મ કેવી રીતે બનાવી શકાય તે આપણે જોયું. જ્યારે ઉપયોગકર્તા ફોર્મમાં વિગતો ઉમેરે ત્યારે તે કેટલાક મહત્ત્વના ફિલ્ડને ખાલી છોડી દે અથવા તો ફિલ્ડમાં વિગતો ખોટા સ્વરૂપમાં ઉમેરે તેવું પણ બને. આવા કિસ્સાઓમાં કેટલીક યથાર્થતા પૂરી પાડવી જરૂરી બને છે. યથાર્થતા ઉપયોગકર્તાને ભૂલ કરતા અટકાવે છે. જ્યારે ઉપયોગકર્તા ખોટી વિગતો ઉમેરે અથવા ફિલ્ડને ખાલી છોડી દે ત્યારે ભૂલનો સંદેશ દર્શાવવો જોઈએ અને ફોર્મને સબમિટ થતાં રોકવું જોઈએ. જો કે છે કે કમ્પોઝરની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે ફોર્મ બનાવતા શીખી ગયા. ઘણીવાર આપણે બાય મિસ્ટેક ક્યારેક ફોર્મમાં કોઈ પણ એક ફિલ્ડ ખાલી છોડી દેતા હોઈએ છીએ, ક્યારેક આપણાથી કોઈ ડેટા ખોટા એમાં ઉમેરી જાય છે. ત્યારે એવા સમયે એ ફિલ્ડમાં વેલિડેશન આપવું જરૂરી છે. વેલિડેશન એટલે યથાર્થતા. વેલિડેશન એટલે કે તમે જે ઈચ્છો છો એ પ્રમાણે એ ડેટામાં, એ ફિલ્ડમાં ડેટા ફિલ થવા જોઈએ, જેને લીધે આપણે એ ઉપયોગકર્તાની ખોટી વિગતો ઉમેરવાનું ફિલ્ડ છે અને આપણે જે પ્રકારની ભૂલ થઈ છે એ ડેટા સબમિટ કરતાં આપણે રોકી શકીએ છીએ. હાલમાં જાવા સ્ક્રિપ્ટના સૌથી સામાન્ય વિનિયોગ ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ છે જે વેબ બ્રાઉઝરમાં ચલાવવામાં આવે છે. જાવા સ્ક્રિપ્ટ કી સાઇડની સ્ક્રિપ્ટ છે? તો કે ક્લાયન્ટ સાઇડની, જેના દ્વારા વેબ બ્રાઉઝર ચલાવવામાં આવે છે. HTML ફોર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલવામાં આવે તે પહેલાં ક્લાયન્ટ બાજુ તેની યથાર્થતા ચકાસવા માટે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જો HTML દ્વારા તમે જે ફોર્મ તૈયાર કર્યું છે એ સર્વર તરફ તમે મોકલો છો એ પહેલાં જાવા સ્ક્રિપ્ટથી એ માહિતી ક્લાયન્ટ સાઇડથી પહેલાં ચેક થશે. જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી સામાન્ય રીતે ફોર્મમાં નીચેની બાબતનો તો તપાસવામાં આવે છે કે આપણે કઈ કઈ બાબતો હું જાવા સ્ક્રિપ્ટનો યુઝ કરું તો કઈ કઈ બાબતો એમાં ચેક કરવાની રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ છે, ઉપયોગકર્તાએ કોઈ જરૂરી ફિલ્ડ ખાલી છોડી દીધું છે?
બરાબર એ ચેક કરશે કે ઉપયોગકર્તાએ કંઈ ફિલ્ડ ખાલી છોડી દીધું છે, ઉપયોગકર્તાએ ઈમેલ સરનામું દાખલ કર્યું છે, બે ફિલ્ડની ડિટેલ્સ જે છે એ સમાન છે કે નહીં, ઉપયોગકર્તાએ યોગ્ય તારીખ દાખલ કરી છે, ઉપયોગકર્તાએ આંકડાકીય ફિલ્ડમાં લખેલું લખાણ ઉમેર્યું છે, ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે, ઉદાહરણ તરીકે જથ્થા માટેના ફિલ્ડમાં આંકડાકીય વિગતને બદલે ઉપયોગકર્તા શાબ્દિક વિગત દાખલ કરે છે. ઓકે, જે જગ્યાએ આંકડાકીય ઇન્ફોર્મેશન નાખ્યું હોય બાય ડિફોલ્ટ ત્યાં આપણાથી શાબ્દિક લખાણ નખાઈ જાય છે. તો જાવાસ્ક્રિપ્ટ આવી બધી વસ્તુ ચેક કરે છે. હવે જો કે ફોર્મની યથાર્થતા કેવી રીતે ચકાસવી તેનો અભ્યાસ કરતાં પહેલાં જાવાસ્ક્રિપ્ટ કોડ કેવી રીતે લખવો તો તે શીખીશું. બરાબર, હવે તમને નાનકડો કેવું બેઝ શીખવાડો છે કે જાવાસ્ક્રિપ્ટનો કોડ એચટીએમએલમાં ક્યાં લખાય. જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ એચટીએમએલ વેબ પેજમાં જ કરવામાં આવે છે. આમ જાવાસ્ક્રિપ્ટ કોડને વેબ પેજમાં સીધા જ એક સ્વતંત્ર વિભાગ સ્વરૂપે મૂકી શકાય છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એચટીએમએલ પાનામાં સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરી જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવામાં આવે છે. એનો મતલબ સ્ક્રિપ્ટ સ્ટાર્ટ અને સ્ક્રિપ્ટ ઓવર. યાદ રાખો, ઘણીવાર એમસીક્યુમાં પૂછે જાવાસ્ક્રિપ્ટ ઉમેરવા માટે નીચેનામાંથી ક્યા ટેગનો ઉપયોગ થાય છે, તો આવશે સ્ક્રિપ્ટ સ્ટાર્ટ અને સ્ક્રિપ્ટ ઓવર. સ્ક્રિપ્ટ સ્ટાર્ટ અને સ્ક્રિપ્ટ ઓવર ટેગની વચ્ચે આવેલી લીટીઓ જાવાસ્ક્રિપ્ટનો કોડ ધરાવે છે. એટલે કે એની વચ્ચે તમે જે પણ લખાણ લખ્યું છે બરાબર, એ લખાણ શેનું હશે? તો કે જાવાસ્ક્રિપ્ટનું. યાદ રાખવું, જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ ભાષા છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ કેસ સેન્સિટિવ એટલે શું? તો કે કેસ સેન્સિટિવ એટલે તમે આલ્ફાબેટ્સ કેપિટલમાં લખો કે આલ્ફાબેટ્સ સ્મોલમાં લખો, એ બે અલગ કાઉન્ટિંગ કરશે. એટલે જ્યાં કેપિટલ હશે એ વસ્તુ તમારે કેપિટલ લખવાની રહેશે, અને સ્મોલ હશે એ વસ્તુ તમારે સ્મોલ લખવાની રહેશે. બરાબર, જાવાસ્ક્રિપ્ટને એચટીએમએલમાં બોડી અથવા હેડ વિભાગમાં સમાવવામાં આવે છે, પરંતુ કોડને હેડ ટેગમાં ઉમેરવામાં આવે તે વધુ ઇચ્છનીય છે. જો એચટીએમએલ જ્યારે પ્રોગ્રામ લખો છો, સ્ક્રિપ્ટ કાં તમે બોડી વિભાગમાં લખી શકો છો કાં તમે હેડ વિભાગમાં લખી શકો છો, પણ હેડ વિભાગમાં આપણે સ્ક્રિપ્ટ જે લખી છે વધુ ઇચ્છનીય છે. સ્ક્રિપ્ટ ટેગ બ્રાઉઝરને તેની વચ્ચે રહેલા તમામ લખાણોને એક સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન કરવાનો નિર્દેશ કરે છે. કમ્પોઝરના સોર્સ વ્યૂનો ઉપયોગ કરી એક સરળ જાવાસ્ક્રિપ્ટ કોડ લખીએ. ઓકે, હવે એક નાનકડો જાવાસ્ક્રિપ્ટનો કોડ લખતા આપણે શીખવાડ્યો છે, અને બ્રાઉઝરમાં કઈ રીતે ડિસ્પ્લે થશે એના વિશે હવે ડિસ્કશન કરી. આ છે આપણો જાવાસ્ક્રિપ્ટનો કોડ. એચટીએમએલમાં જો હમણાં આપણે કીધું બોડી અને હેડ વિભાગ, બરાબર, જુઓ અહીંયા હેડની અંદર ટાઇટલ, પછી અહીંયા સ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરી છે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ, ડબલ ઇન્વર્ટેડ કોમોમાં હેલો સ્ટુડન્ટ લખ્યું છે, અને પછી સેમિકોલન આપ્યા છે, પછી સ્ક્રિપ્ટ વિભાગ પૂરો કરી દીધો છે. એક નાનકડો મેસેજ પ્રિન્ટ કરાવે છે હેલો સ્ટુડન્ટનો. ક્લિયર, આ કોડિંગ આપણે કમ્પોઝરમાં સોર્સ વિભાગમાં જઈ અને લખવાનું રહેશે. બરાબર, હવે જો આપણે જે લાઈન લખી હતી ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ, એના વિશે સમજાવે છે કે સ્ક્રિપ્ટ ટેગમાં માત્ર એક જ વિધાન લખેલું છે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ બ્રેકેટની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં હેલો સ્ટુડન્ટ લખવામાં આવ્યું છે. તો કે હવે યાદ રાખજો, આ રાઇટ છે એ શું છે? તો કે એ એક પ્રકારની મેથડ છે, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો એક ભાગ છે. આ ડોક્યુમેન્ટ જે છે એ શું છે? તો કે એ ઓબ્જેક્ટનો એક ભાગ. બરાબર, રાઇટ આપણી મેથડ છે, ડોક્યુમેન્ટ એ ઓબ્જેક્ટનો ભાગ છે. જે લખાણ દર્શાવવાનું હોય તે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામની મેથડમાં પ્રક્રિયાના ચલ તરીકે આપવામાં આવે છે. એનો મતલબ કે જે લખાણ આપણે ડોક્યુમેન્ટ્સમાં ડિસ્પ્લે કરવાનું છે એ લખાણ આપણે આની અંદર લખશું. આપણે હેલો સ્ટુડન્ટ લખેલું
છે. હવે વિધાનના અંતમાં આપવામાં આવેલું અર્ધવિરામ ચિહ્ન એટલે કે સેમિકોલન જાવાસ્ક્રિપ્ટમાં વૈકલ્પિક છે. આપણે હમણાં ઓલો પ્રોગ્રામ લખ્યો હતો ત્યાં ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ પાછળ સેમિકોલન લખ્યું હતું એની વાત કરી છે. અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ સમાપ્તિને બદલે અલગતા માટે થાય છે. બરાબર, અર્ધવિરામ શેના માટે યુઝ કર્યું છે? તો તે અલગતા દર્શાવવા માટે. તેથી જો દરેક વિધાન નવી લીટીમાં લખવામાં આવે તો અર્ધવિરામ મૂકવાની જરૂર નથી. ઓકે, નવી નવી લાઈન તમારે લખવી હોય તો આપણે અર્ધવિરામ મૂકવાની કાંઈ જરૂર નથી. ઉદાહરણમાં ડોક્યુમેન્ટ ડોટ રાઇટ વિધાન પછીનું અર્ધવિરામ કાઢી નાખવામાં આવશે તો પણ પરિણામ સમાન જ રહેશે. આમ છતાં અર્ધવિરામનો ઉપયોગ કરવો એ સારી પ્રોગ્રામિંગ પ્રથા છે. ઓકે, આપણે જે હમણાં આગળ કોડ લખેલો હતો એ સિમ્પલ એક મેસેજ પ્રિન્ટ કરાવેલો હતો જાવાસ્ક્રિપ્ટનો. બરાબર, આ રીતે એનું આઉટપુટ આવશે. હેલો સ્ટુડન્ટ, ક્લિયર? હવે એક નોંધ આપી છે વિદ્યાર્થી મિત્રો કે જાવાસ્ક્રિપ્ટ વિધાનોને બ્લોક સ્વરૂપે એકત્રિત કરી શકાય છે. બ્લોકની શરૂઆત અને અંત છગડીયા કૌંસમાં કરવામાં આવશે. એટલે કે જ્યારે તમે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરશો, બરાબર, એને કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને જ્યાં જાવાસ્ક્રિપ્ટ પૂરી થશે ત્યારે કર્લી બ્રેકેટ ઓવર. હવે ફોર્મની યથાર્થતા માટેની સરળ જાવાસ્ક્રિપ્ટનું લખાણ શીખીએ. પ્રથમ આપણે બે ફિલ્ડ સાથેનું એક સરળ ફોર્મ બનાવીએ, નેમ ફિલ્ડ અને સબમિટ બટન. ફોર્મની યથાર્થતા માટે જો ઉપયોગકર્તા નેમ ફિલ્ડને ખાલી રાખી અને સબમિટ બટન પર ક્લિક કરશે તો ઉપયોગકર્તા સમક્ષ નામ ઉમેરવા માટેનો સંદેશો પ્રદર્શિત થવો જોઈએ. આ ક્રિયા માટે નીચે જણાવેલા પગલાં અનુસરી. સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે. એક આપણે નામ નામનું ફિલ્ડ લેશું, એક સબમિટ નામનું ફિલ્ડ લેશું. બરાબર, જો હું નેમ નામનું ફિલ્ડ ખાલી છોડી દઈશ તો મને એક મેસેજ આવશે કે પહેલાં તમારે તમારું નામ એન્ટર કરો, પછી જ તમે એની અંદર ડેટા ઉમેરી શકશો. જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોર્મમાંથી ડિફાઇન ફોર્મ આપણે પહેલાં ફોર્મ લઈ લેશું. બરાબર છે, અહીંયા મેં નેમ અને ટેક્સ્ટ બોક્સ લીધેલું છે, નીચે સબમિટ બટન પણ લીધેલું છે. બરાબર, હવે આપણે ફોર્મ લેતા શીખવાડે છે ફોર્મ ડિફાઇન ફોર્મ. બરાબર, આ રીતે આપણે એની પ્રોપર્ટીઝ સેટ કરશું. ફોર્મ પ્રોપર્ટીઝમાં જઈ આપણે એની બધી પ્રોપર્ટી ખુલશે. એમાં આપણે અહીંયા જાવાસ્ક્રિપ્ટમાં જશું, જાવાસ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરી અહીંયા આપણે એટ્રીબ્યુટ્સમાં ઓન સબમિટ અને અહીંયા રિટર્ન વેલિડેટ ફોર્મ એવું લખાણ લખશું. બરાબર, પછી આટલો કોડ આપણે હેડ વિભાગમાં લખીશું. જો હમણાં જોયું સ્ક્રિપ્ટ વિભાગ ચાલુ થઈ કર્લી બ્રેકેટ્સ. બરાબર, અહીંયા આપણે કર્લી બ્રેકેટ ઓવર. બરાબર, આખો આપણો સ્ક્રિપ્ટ વિભાગ છે. બરાબર, હવે આમાં આપણે વેલિડેટ ફોર્મ વિધેય પછી ચલ લીધો છે એક, ઇફ શરત વિધાન લીધું છે, એલર્ટ આંતર પ્રસ્થાપિત વિધેય લીધું છે, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ આપણે લીધેલો છે, ફોકસ પદ્ધતિ લીધેલી છે. એ આપણે હમણાં આગળનો જે પ્રોગ્રામ જોયો ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એમાં આ બધી ડિટેલ્સ આપણે લીધેલી છે. તો એના